गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपने पार्ट एंड फर नो पहलो भाग જોઈ ગયા. હવે દરેક જણ પોતાની ચોપડીની અંદર એક કોઠો આપેલો છે, એ જોશે પેજ નંબર 55 પર. આ કોઠામાં શું કરવાનું કહે છે કે જુઓ, પંખીનું નામ લખવાનું છે અને એની સામે આપેલા બોક્સમાં આપણે શું કરવાનું છે, એ પંખી क्या जोयू छे, पानी मा, वृक्ष पर, जमीन पर, घर मा के उड़ता, ए आपे ज्या जोयू होय ते राइट नो निशान करवानू छे. तो सौथी पहला आपणे कयो पक्षी जोईशु, चकली. तो चकली ने आपणे पानी मा जोई होय ना जोई होय तो आपणे त्यां कशुं करवानू नथी. वृक्ष पर जोई होय तो શું કરીશું, રાઈટ કરીશું. એના પછી જમીન પર જોઈ હોય તો ત્યાં પણ આપણે રાઈટ કરીશું. ઘરમાં, હા, ચકલી ઘણીવાર આપણા ઘરના આંગણામાં કે ઘરની છત પર આવતી હોય છે તો ત્યાં પણ આપણે રાઈટ કરીશું. અને ઉડતા તો, હા. એના પછી કબૂતર, કબૂતરને આપણે ક્યાં જોયું હોય, પાણીમાં જોયું હોય ના હોય, વૃક્ષ પર, જમીન પર, હા, આપણા ઘરના આંગણામાં દાણા નાખીએ તો એ ચરવા માટે આવે છે તો રાઈટ. ઘરમાં, હા, ઘરની છત પર કબૂતર શું બનાવે છે, એનો માળો બનાવે છે તો રાઈટ કરીશું. ઉડતા તો અહીંયા પણ રાઈટ કરીશું. પોપટ, પોપટને આપણે ક્યાં જોયો હોય, વૃક્ષ પર જોયો હોય, જમીન પર ના જોવા મળે, એકદમ ઓછો જોવા મળે, ઘરમાં ના. અને ઉડતા રાઈટ કરીશું. એને પણ કાગડો, કાગડાને આપણે ક્યાં જોયો હોય, વૃક્ષ પર જોયો હોય, જમીન પર જોયો હોય, ઘરમાં ના જોવા મળે. અને ઉડતા તો અહીંયા પણ રાઈટ કરીશું. કાબર, કાબરને આપણે ક્યાં જોયું હોય, વૃક્ષ પર જોયું હોય અને ઉડતા જોઈ હોય તો આ રીતે અહીંયા આપણે રાઈટ નિશાન કરવાનું છે. હવે જુઓ, તમારી ચોપડીની અંદર નીચે શું કહે છે, વિવિધ પંખીઓની ચાંચના ચાંચની જુદા જુદા પ્રકારની હોય છે. હવે પંખીની ચાંચ એક સરખી હોય છે ના, દરેક પંખીની ચાંચ અલગ અલગ પ્રકારની હોય છે. તો નીચે જુઓ, તમારી ચોપડીની અંદર શું આપેલું છે, અલગ અલગ પંખીઓ આપેલા છે અને એમની ચાંચનો ભાગ ખાલી દેખાય છે. એના પરથી તમારે શું કરવાનું છે કે ઓળખવાનું છે કે એ પંખી કયું છે અને એનું નામ નીચેના ચોરસ બોક્સમાં લખવાનું છે. તો સૌથી પહેલા લાલ ચાંચ છે એની, અને એનો રંગ કેવો છે, લીલું. એવું પંખી કયું છે, પોપટ. તો ત્યાં શું નામ લખીશું આપણે, પોપટ. એના પછી બીજું ચિત્ર જુઓ, શેનું છે, કાગડાનું. તો એ બોક્સમાં શું લખીશું આપણે, કાગડો. એના પછી જેના માથા ઉપર શું છે, મુગટ છે, એવું પંખી કયું છે, સરસ. કયું છે, મોર. એની પાછળ જુઓ, એની પાછળ પણ આપેલું છે તો આ પંખી કયું છે, સમડી. એની બાજુમાં લાંબી ચાંચ વાળું, સરસ. કયું છે, બગલો. હવે એની બાજુમાં જુઓ શું આપેલું છે, એની બાજુમાં એક ખાલી બોક્સ આપેલું છે. તમને જે પંખીની ચાંચ દોરતા આવડતી હોય એની ચાંચ ત્યાં દોરવાની છે અને તમે કયા પંખીની ચાંચ દોરી છે એ નીચે નામ લખવાનું છે. હવે એની નીચે જુઓ, ખાલી આપેલી જગ્યામાં કોઈ પંખીની ચાંચ દોરો, રંગ પૂરો. અને એમાં શું કરવાનું છે, રંગ પૂરવાના છે અને તેનું નામ લખો. જેમ પંખીની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે, આપણે જોયું ને કે દરેક પંખીની ચાંચ કેવી છે, અલગ અલગ દેખાય છે. જેવી રીતે પંખીની ચાંચ અલગ અલગ પ્રકારની હોય છે એ જ રીતે દરેક પંખી પોતાનો ખોરાક પણ કેવી રીતે લે છે, અલગ અલગ લે છે.
જુદા જુદા પ્રકારનો ખોરાક લેતા હોય છે. બધા જ પક્ષીઓ એક જ સરખો ખોરાક લે છે? ના, નથી લેતા. આપણે જોયું કે બધા જ પક્ષીઓ દાણા જ ચણે છે? ના, કોઈ પક્ષી ફળ પણ ખાય છે, કોઈ પક્ષી દાણા ખાય છે, કોઈ મરેલા બીજા જીવોને પણ ખાય છે. તો જુઓ, કેટલાક પંખી ફળ ખાય છે, કેટલાક દાણા ખાય છે, કેટલાક ઈંડા ખાય છે, તો કેટલાક માછલી એટલે કે બીજા જીવોને પણ ખાય છે. હવે નીચે જુઓ, જુઓ અને જોડો. અહીંયા શું છે? પંખીઓ બતાવેલા છે અને એમની સામે એમના ખોરાક બતાવેલા છે કે દરેક પંખી અલગ અલગ ખોરાક ખાય છે. તો અહીંયા પહેલા પંખીનો જે ખોરાક હોય એ અહીંયાથી આ રીતે જઈ અને આપણે જોડવાનો છે. તો વર્ડ પર ધ્યાન આપો. ચાલો જુઓ શું છે. પહેલું પંખી કયું છે? ગીધ છે. હવે ગીધનો પર અહીંયા પંખીના આ પંખીના નામ છે અને એની સામે શું આપેલું છે? એમનો ખોરાક આપેલો છે. તો ગીધ છે એનો ખોરાક શું છે? ગીધ મરચા ખાય છે? ના. તો શું ખાય છે ગીધ? મરેલા પક્ષીને ખાય છે. તો અહીંયા આપણે જોડીશું. એના પછી સમડી. સમડી શું ખાય છે? સમડી ઉંદરને ખાય છે. તો આ ક્યાં જોડીશું આપણે? ઉંદરમાં. લક્કડખોર. આપણે જોયું કે લક્કડખોર એ શું કરે છે? વૃક્ષ પરના લાકડાને ખોદી અને શું ખાય છે? એમાંથી ઈંડા ખાય છે. તો લક્કડખોરને અહીંયા જોડીશું આપણે. એના પછી શું છે? પોપટ. તમને ખબર જ હશે કે પોપટ શું ખાય છે? પોપટને મરચા ભાવે છે. તો અહીંયા આપણે મરચામાં જોડીશું. એના પછી શું છે? કબૂતર. આપણે આંગણામાં દાણા નાખીએ છીએ ને આપણે કબૂતરને, તો એ ક્યાં આવશે? અહીંયા દાણામાં. આ રીતે દરેકે પોતાની ચોપડીમાં આપેલા ચિત્રને એની સાથેના ખોરાક સાથે જોડવાનું છે. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ અલગ હોય છે. દરેક પંખી એક સરખું ચાલી શકતા નથી કે એક સરખું ઉડી શકતા નથી. મોર છે એ ખૂબ ઊંચે સુધી ઉડી શકતો નથી. કેમ નથી ઉડી શકતો? તો એના પીંછા જે છે એનું વજન એટલું છે કે એ ઊંચે સુધી ઉડી શકતો નથી. બીજા પક્ષીઓની જેમ એમની ટોપનું હલનચલન અલગ અલગ હોય છે. દરેક પંખી પોતાની ડોક અલગ અલગ રીતે હલનચલન કરી શકે છે. મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી ફેરવે છે. મેના છે એની ડોક કેવી રીતે ફેરવે છે? એકદમ આંચકાથી આગળ અને પાછળ ફેરવી શકે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. ઘુવડ એ શું કરે છે? એની ડોકને પાછળની તરફ સુધી પણ ફેરવી શકે છે. આવા કેટલાક પંખીઓ પણ છે જે આપણા અવાજની નકલ કરી શકે છે. આપણે જોયું કે એવા કેટલાક પક્ષીઓ છે એ શું કરી શકે છે? આપણા જેવો એમનો અવાજ કાઢી શકે છે. એવું કયું પક્ષી છે? પોપટ. પોપટ એ અવાજની નકલ કરી શકે છે. શું તમે આવું કોઈ પંખીનું નામ જાણો છો? આપણે જાણીએ છીએ ને કે કયું પક્ષી છે? પોપટ. તો શું કરવાનું છે? તમારે તમારી નોટબુકની અંદર પોપટનું ચિત્ર દોરવાનું છે અને એની અંદર સરસ મજાના રંગો ભરવાના છે. હવે નીચે જુઓ અવલોકનમાં. પંખીઓ કેવી રીતે ચાલે છે અને તેમની ટોપ ફેરવે છે, તેમના પીંછા જુઓ અને કેવો અવાજ કરે છે. પંખીઓની ચાલવાની રીત પણ અલગ અલગ હોય છે અને એમની ડોક ફેરવવાની રીત પણ અલગ અલગ હોય છે. દરેક પંખીના પીંછા આપણે જોયા હશે. પીંછા બધા જ પક્ષીઓના તો કેવા હોય છે? અલગ અલગ હોય છે. મોરના પીંછા કેવા હોય છે? ખૂબ જ લાંબા અને સુંદર રંગીન હોય છે. બીજા પંખીઓના પીંછા કેવા હોય છે? એકદમ નાના હોય છે. તો દરેકના પીંછાનો રંગ અને એમનો કદ એટલે કે એમનો આકાર પણ અલગ અલગ હોય છે. કોઈ પણ ત્રણ પંખીના અવાજની નકલ કરો, તેમની
મધમાખી ચામા ચીડ્યું અને તીતી ઘોડો એ શું કરે છે? ઉડી શકે છે પંખીની જેમ. હવે એની પાછળ ધ્યાન આપો તો પંખી ની જેમ ઉડી શકે તો ક્યાં તમે પંખીની જેમ ઉડી શકતા હોય તો તમે ક્યાં જવા માંગો છો? કહો ચાલો, જો તમારે પણ એમ વિચારો કે પાંખો હોય તો આપણે ક્યાં જવા માંગીએ? આપણે મનગમતી જગ્યાએ જવા માંગીએ, પહેલાં તો કે આપણે જ્યાં જવું હોય ત્યાં આપણે જઈ શકીએ. આપણે પાંખો હોય તો સુંદર મજાનો બગીચો હોય ત્યાં જવું હોય તો પણ આપણે જઈ શકીએ છીએ. જો પંખીઓ ઉડી ન શકે તો અને પગેથી ચાલતા જ હોય તો શું થાય વિચારો. ચાલો, હા તો પંખીઓ ઉડી શકતા ના હોય અને ફક્ત ચાલી જ શકતા તો શું કરે? તમારા જેવા નાના બાળકો એમને શું કરે? હેરાન કરે. પછી જો એ ચાલતા જ હોય તો રસ્તામાં એ જતા હોય તો મોટા સાધનો આવતા હોય ને તો એ સાધનોની નીચે આવી અને કચડાઈ જાય. પછી બીજા મોટા હિંસક પ્રાણીઓ એમનો શું કરી શકે? શિકાર પણ કરી શકે છે. એટલા માટે એમ જો પંખીને પાંખો ના હોય તો એમને ઘણી બધી તકલીફો પડતી હોય છે. હવે જુઓ નીચે શું આપેલું છે, ટુકડો બનાવીએ તો અહીંયા શું કરવાનું છે? આપણે ચોપડીની અંદર ધ્યાન આપો, પહેલું પેજ આપેલું છે, પહેલું ચિત્ર, એમાં શું છે? એક ચોરસ ટુકડો લેવાનો છે કાગળનો અને એને બે બાજુથી વાળી દેવાનો છે. પછી જે બે બાજુ વાળી છે એને પણ પાછી